ધરતીના અમી ધરતી માતા ધરતી છતર જીવતરનું અક્ષયપાત્ર ધરતી એની અમિયલ ધારામાં ફોરે છે ધરતીનું ધાવણ એમાં છે પરંપરાના પારણા તવારીખના બેસણા કંઠ અને કેણીના અવારના ચોસઠ કળાના પરગણા આવો ધરતીના અમી મરમી મહાનુભાવોની અંતરંગ મુલાકાતોની આ શ્રેણીમાં આજે પ્રસ્તુત છે લોક સાહિત્યકાર શ્રી તખતન રોડિયા સાથે વાતચીત વાતચીત કરી રહ્યા છે રામજી નટુભાઈ જોશી અને સવિતા પટ્ટણી નિર્માણ સહયોગ ભાસ્કર જોશી કાર્યક્રમ નિર્માણ અને પ્રસ્તુતિ પટ્ટણી પ્રિય શ્રોતા આપણું પ્રસારણ વહ્યા કરે છે જન સમાજના હૃદયમાં એ ક્યારેય ઝાંખું નથી પડતું કાળની કેળી એની સુંદરતાને ક્યારેય ઝાંખપ લગાડતી નથી કારણ કે એમાં જિંદગીનો ધબકાર છે એ તો છે આઠું ખુમારી આપણું લોકસાહિત્ય આપણી વાર્તાઓ આપણા ભજનો એ તો વેદોનો વિસ્તાર છે એની ગહેરાઈનો કોઈ પાર નથી એમાં તો ડૂબકી મારે ઈ પામે લોક હૈયે રમતા રમતા જે સર્જાય એ લોકસાહિત્ય કોઈ ટાપટીપ નહીં કોઈ ઠાઠમાઠ નહીં છતાંય હૃદય સોંસરવું જે ઉતરી જાય એ લોકસાહિત્ય કંઠમાં જે આવે એ ગાય લેવાનો ઓછવ એટલે લોકસાહિત્ય મિત્રો આજે આપણા સ્ટુડિયોમાં બે તખદાનભાઈ રોહડિયા પધાર્યા છે લોકવાર્તાકાર છે લોકસાહિત્યના ઉપાસક છે અને ખાસ તો આ સાહિત્યમાં તેમને રસ અને રૂચિ છે એમની પાસેથી ઘણી વાર્તાઓ સાંભળી હશે લોક ડાયરાના સંચાલન પણ તેઓ સરસ રીતે કરે છે પણ આજે તો લોકવાર્તામાં જે રસ પ્રચુરતા હોય છે એ વિશે વાત કરવી છે મુરબી નટુભાઈ જોશીનો તો પહેલાં જ આભાર માની લઉં કે અહીં આવ્યા ઘણા વર્ષે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં તેમનો સૂર ભણશે મર્મજ્ઞ પણ મિતભાષી નટુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આકાશવાણીથી અલિપ્ત રહ્યા છે અલબત્ત એમની વાણી આપણી પાસે સંગ્રહાયેલી તો જરૂર પડી છે મોરબી રામજીભાઈ વાણિયા જરા એ અજાણ્યું નામ નથી

મરઘાનેણી માણવી હેલી વાત છે ના ઓહોહો કોઈ જુવાન છોકરીના પ્રેમમાં પડવું હેલી વાત છે એ જેવા દેવાનો કામ તો નથી હાથમાં માથું લઈને પ્રેમ થોડો તો કોઈ પરણેતર ભાઈ એના પ્રેમમાં પડવું આપણે ત્યાં તો એવી કથા છે રામજીભાઈ ભાઈ કે પરણેલી સ્ત્રી હોય અને મેણાની મારી પાણીનું બેડું ભરીને આવે હા અને કોઈને એમ કે કે મારું બેડું ઉતાર ટ્ર બેડું ઉતારવું હેલી વાત છે ના વાહ શૌર્ય દરેક ઠેકાણે દરેક રીતે પણ આપણા વિશે તો આ ધરતી ની વાત હોય તો 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 ત્રિભુવનભાઈ એમ કીધું કે કાઠી ખસિયા વિશા સુર રજપૂત જ્યાં મેર આહીર ગોહિલ વંકા આ ખડગના ખેલ ની રંગભૂમિ આ ધરતી ખાડાની ધાર ઉપર હાલનારી ધરતી છે

કલાક બે ડાવ્રતે નહી કાયમ ચાલે ચાલે અને કાયમ ચાલતું રોટલા દેવાનું નીમ લેવું લેવું કે હેલું ન થાપડે ત્યાં મણિયારો ગાય મણિયારો ગાય છે કે લાલિયા હેલમઘારે વાલી રા લાલિયા લમઘારે જો આ તારી શરણ

તોળંદ હવે શું થાય આપણે વધારે મરી જાઉં તો કે મરાય છોડું હ તો કે જાડેજા ગાહડીઓ બાંધીને જાતા હોય ને એને ભાર લાગે ને તે ગાહડીનો ઘા કરી દી ઓય વાહ વાહ વજન લાગે ને હા ઘા કરી દી તો વજન નાખી દે નાખી દે અને વજન નાખી અને હળવા ફૂલ થઈ જાય ને તો બુડી નહીં

કે ફળે મુંજા ભાઈ રાનો ભાવ હોય જાડે જા પછી ભાઈડો થયો હોય હવે હું હાટો ભાઈડો થયો ત્યાં આવું આદી ઉતી તો શું છે માણસ પૂજાય છે બે રીતે હા બોલો બાપા કા માણસ ભાવ થી પૂજાય ને કા માણો ભય થી પૂજાય પૂજાય ભય થી પૂજાય ભાવ હાટો નથી હોતી નથી ના માણસ બીક થી પૂજાય આદી ઉતી જસલ ને બધા પૂજતા હતા ચાડે જોતો બારવટીયો હતો પણ હવે જો કે ફળે મૂંજા ભાઈરા નો ભાવ એ કઠી રાણી તોળ ઓમને તાન જો અને તારવામાં તો નારી नाव ને નદી ત્રણે જો પુરુષ કોઈ દી તારે નહીં વાહ 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 હ ત્રણ જણા તારે ભાઈ કા નાવડી તારે કા આય તારે અને કામ આ નદી કાં પણ ભાઈ આપણે સુરાતનની વાત કરી ભાઈ 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 મારો પાપ શું સુરાત હ તો જાડેજા હ તમે વીર છો હમ તમે ધીર છો ધીર છો મરદ છો મેં જોયું હોય ભાઈ ધીર ન હોય તો એ વામી નો હગે પાપ ના જો ધીર નો હોય ના ના પાપ નો વામી હગે ના 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 પાંચમણ અને વીચમાં એમ કેવું હું પાપ્યો છું કે હેલું નથી પણ જા હવે સુરવીરતા પ્રગટ કરી ભાઈ અને માથું મૂક્યા વિના ત્યાં જવાતું નથી ના હાથમાં માથું લઈને જવાય બાપ બાપ માથું હાથમાં લઈ અને ધણી ની ઘેરે જવું છે એમને નથી જવું જવાય અને ઈ મારે લેવો હોય તો હું કામ કર શું શું બોલો તોળા દે પોતાના બે જોડી કપડા હે ઓહો વાહ જાડેજા જા વાહ નામ પરીક્ષા જ્યાં બાયુ લુગડા ધોતી હોય ને ત્યાં જઈ અને આ લુગડા ધોયા કેવો મરમ છે આ વાતમાં વાહ વાહ ઓહો વાહ આ લુગડા મારા બે જોડી જ્યાં જોતી હોય તો જે સલજી કપડા મળે નારી તારે સર મેં જે મારક તને ચીંધો છે ને આટા પુરાપુરા અહીંયા મળે અહીંયા વીર મળે

અરે બેટા હું બેઠો છું ને એને બચાવી અને કોટમાં એ માણસે એમ કીધું એટલે હ હ હ ઈ મહારાજ મુરદાસ તરીકે પૂજાએ અને બીજો પૂજાય છે આપો કાઠી દાન મહારાજ દાન મહારાજ ચલાળામાં એક વિધવા બાઈને એને રોકી બેન શું કામ પડી જાય કે બાપુ આમ મારા પેટમાં પારકુ બાળક છે વાહ કાલ અમાણા મને મારે શું કેવું મેણા મારે તઈ અરે દીકરા આપો દાનો બેઠો ને નહીં પણ એ બીસ કાઉ કાઉ હું કહી ને મારો છે મારો છે હોય 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 અને આજે એના દેવળ માથે ધજા ફરકે અને આવા દીકરા તો બાપ આ સંતોના જ હોય ને હાય 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 વાહ વાહ પણ અને કેવો થયો કે દેવો તો રામજીભાઈ હા બાપા સમાજ ઈ વખતે જેને પૂછતો હોય હાજી એક વખત મહાત્મા મુરદાસજી ને અમરેલી માં માનતા હોય આવતી જી હા અને આ આ લીધા પછી માર પણ ખાવો પડ્યો આજે તૈયારી હતી આખા ગામે પથ્થર માર્યા આ ગામ એટલે સતી તોરલ તમે વાત કરી હાજી એ ભક્તિ માર્ગ માં વાત આવી પણ સમાજની અંદર પણ જે સતી થાવાનો રિવાજ હતો એને સતી કહેવાય ને એને સતી સતી ની જે વાત

મીરા મીરાય છે એ તોડી તો જુઓ ક્યાં મીરા ક્યાં ત્રાજવું માંડો તમારી પાસે ત્રાજવું જોશે આ વાતું આ વેન અને આવા માનવીઓને સાંભળવા હોય તો તમારી પાસે તમારું ત્રાજવું જોઈશે અને સાંભળા સામે ધ્યાન નહીં કાંટા સામે ધ્યાન તો આ તો હોનીનું ત્રાજવું છે અને એમાં ધર્મનો કાંટો હોની બજારમાં હોય કે મને છેતરો નથી ને વગર મૂલ્ય જોખી દે બાપા વગર મૂલ્ય જોખાય એવો ધર્મના કાંટાવાળા બે જણા વાત કરે છે આ મીરાબાઈ થયા ભાઈ મીરાબાઈ પગ ઘૂઘરું બાંધ મીરા નાચી નાચી સાધુઓની જમાયતમાં નાતી હોહ ભજનમાં નાતી નાચી નટવર આગળ નાતી ભાઈ અને પછી આપણે એમ કહીશી કે રાણા એને ઝેર મુખ્ય ઝેર મુખ્ય ભાઈ 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 શું કામ મૂક્યા તો હમ ભક્તિ એ માત્ર દેખાવ ખાતર નથી હોત ને તું ભાઈ કીધું ને કે સતી વિશે તમારે હું કહું છું સતી વિશે અંગતવાર જેવો સમય ભાઈ જેવું ટાણું હોય અને જેદી જેવો યુગ હોય અને જેવો યુગ હોય હોય એના જેવું હોય આ વાત પકડી ભાઈ બાપા શ્રોતાઓ પકડજો જેદી જેવો યુગ હોય એ યુગની ની વાત વર્તમાન યુગની વાત નથી હાજી

તો કંકુ કેસર નું ચંદન બહુ નાના લાગે એવો શ્રોતાજન આ ધરતી નું તિલક ની વાત છે હા તો આ વાત કર્યા પછી જી રાણા નો બચાવ કર્યો કવિ રાણા નો બચાવ જેના ઘર ની બાજુ નીકળતા નબળા માણસ ને બીક લાગે એના ઘર ની વવારું બજારમાં નાચે તો એનું થાય હું એટલે મારા કવિ મિત્ર દાદા તો એમ કીધું હાજી કે બીજું કાઈ નથી હા તમે ભક્તિ કરો હમ તમે ભગવાનને મેળવો પણ તમે અમને નહીં મેવાડને અને મારવાડને અને દેશને તારો અમે ના નથી પડતા મીરાબાઈ પણ આ પાળિયામાં પંજો પૂજા એનું શું હા સતેનું નિશાન એનું હું જે સમાજમાં એક આદર તરીકે સ્થાપાય પંજો એટલે શ્રોતાજનો મારા મિત્રો ધ્યાન રાખજો આશીર્વાદનો ઉઠેલો હાથ હા એ વાત જેની આગળ માથા નમાવાય જેની પાહે બાળકોને રેડવાય ક્યાં ભાઈ 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 પેલા ખોળાનો દીકરો હોય તો એ માં પાહે મુકે માં આને હાચુંજી આ તારો છે તારા રખવાળા જ્યાં નાળિયર ફૂટે ઓહો બોવારું જ્યાં લાજ કાઢે ભાઈ

કે પછી દુનિયાનો કોઈ પણ માણસ આપણે નેપાળ કે ઓથી સુમરો હોય ઓથી સુમરો એક વિવરનો એ બાપની ત્રાળી લાયક બાપ હું પી નાઈત માં રેજે નાઈત મારા મુકા છે ને હે બાપ તો કે હા તો કે હવે શું કરું હોથી તો કે બાપ તાળી લાવો હું પી જાઉં મને મોરારનો માથે હાથ છે આ તાળી તો હું જ પીઉં હા બાપ ભક્તિ છે સુરવીરની બરાબર તો આપણે તો હા બાપા ધરતીની વાત કરવી શું વાત આ ધરતી કઈ જનેતા તો કે ધર ઢીંગી ભાઈ ભાઈ ઝીંગી એટલે જાડી એમ નહીં તો મોટી મોટી વિશાળ વિશાળ મજબૂત મજબૂત ત્રેવળ વાળી અરે પાણીવાળી ઝીંગી હમ અને ગરવો ધણી ગિરનાર રેવતા ચળ પણ આપણી લોકબોલી એને એમ નથી કહેતી કે રેવતા ચળ જાઉં

પણ સોરસ સળતાળો પીડો અને પછી અમે વર્તુવા એમાં વીર કોઈ દી આવો વિચાર કર્યો છે કે સિંધમાં શું કામ જાય તો બીજો મલક ગયો તો ગુજરાત નોતી હળતાળો દુકાળ પીડો હાજી ભાઈ ભાઈ તો આપણે ઘણા વાંઢે જાય છે બધા ગુજરાતમાં જાય છે તો ઊંધા આમ સિંધમાં શું કામ ગયા બાપા એ બાપાઈ થી જ આવી હતી વાહ ઓહો આ કારણે જ આમ સિંધથી આવી હતી સિંધની દીકરી જુનાગઢની રાણી થઈને આવી હતી એના ભેગી આવ્યા હતા એટલે એના વતન માંગ્યા કે અહીંયા હારા વરસાદ છે અહીંયા નથી ખાવ અને વતન છે અને અહીંયા રાજાની કુડી નજર થઈ પછી પછી આપણે છંદો ગાય છે લાખ ઘોડે ચિડો નવગણ સુમરાધર સલડે સરસાર સળબળ ખેસ કળબળ ચાર ચકદર ચળવળે ભાઈ લાખ ઘોડાને લાઈનમાં ઊભા રાખી એટલે દિલ્હીની ઓલ કરવી આ જાય નવ લાખ ગોડે ચીડો એમ નઈ નવઘ નવલખી હોરઠ ને લઈને ચીડ્યો સોરઠ ની મૂળ ઉપર નવ લાખની ગણાતી એટલે નવલખી ગણાય ભાઈ ઈ નવલખી હોરઠ ને ઘીરે ગિરે થી હાથ પડ્યો તો કે નવગણ હા તારી બેન છે અમારી પણ છે ભાઈ અને ઘીરે ગિરે થી નીકળો તો એટલે નવ લાખ ગોડા એમ ઓ નવ ને લઈ નીકળ્યો હારું મરમ છે હારું અને તેદી ઈ સોરોઠીઓ ઈ આયરો નવગણ ભેગા ગયા ગયા

અને જીવનના જે પચાવવાની ઘણી વાતો થાય આ ધજાયું બાપા એવું છે કે આને વારંવાર ઉતરાય નહીં વારંવાર ચડાય નહીં આ એક વખત ચડ્યું એટલે આસમાનમાં ફરવતી હોય એવી ધજાયું છે એક એક રામજીભાઈ એક બા તખતદાન ભાઈ ને કઈ બહુ સારો અભ્યાસ કર્યો છે લોક જીવનનો જી હા તો એક પ્રશ્ન પૂછું કે આ સુરવીરો આપણે જે તમે કીધું ઢીંગા માડું હા આ સંસ્કાર લાવવા માટે થઈ અને કોઈ વિશેષ કાંઈ દેખરેખ રાખવામાં આવતી એનું કાંઈ ઉછેરમાં ધ્યાન રાખવામાં આવતું એના માતા પિતાના ચારિત્રનું એની ઉપર કોઈ વજન પડતું કારણ એમને એમ તો આ સંસ્કારો આવતા નથી સંસ્કાર નિર્માણ કરવા માટે પ્રયત્નો હોય છે ને આપણે ત્યાં હમ બોલો બહુ સારી વાત યાદ કરી પણ

પછી કવિનો વિચાર થયો કે આ તો વાત થઈ હમ ભાઈ પણ આખો સમાજ ભાઈ કે દેશ હમ એના વિશે કઈ વિચારવું તો હા ધન દે તનકો રાખીએ તન દે રાખીએ લાજ લાજ પણ ધન દે તન દે તન દે અરે લાજ દે એક વતન કે કાય કાય ઓહો મા અંજી આગળ આપડે વાતો સંતોની થઈ ગઈ જેની લાજુ ની વાત કરીએ લૂંટાણી તો લૂંટાણી લાજ એ મહાત્મા વાત ની બાપા ની લાજ જાય તો લાજ ધરતી ગણો ફેર હું કઈ નઈ જેમાં ઉગે ધરતી જેમાં ઉગે નારી જેમાં રાણો ઉગે જેમાં મીરા ઉગે જેમાં દેવીદાસ ઉગે ધરતી તો ભાઈ

વાતચીત કરી રામજી વાણીયા નટુભાઈ જોશી અને સવિતા પટ્ટણીએ નિર્માણ સહયોગ ભાસ્કર જોશી કાર્યક્રમ નિર્માણ અને પ્રસ્તુતિ સવિતા પટ્ટણી